હેલો ભાવિક વિશે બસ એટલું કહેવા માગું છું કે યુટ્યુબમાં હેલો ભાવિક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આપણે ભાઈ આ થાર ગાડીમાં બેસવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોરી પહેલા તો તમને બધાને, કારણ કે ભાઈ કાલે અમે લોકો વ્લોગ નથી બનાવી શક્યા. કાલે ભાઈ બહુ એવું કામ આવી ગયું, આખો દિવસ બહુ બિઝીના બિઝી જ રહ્યા. બહુ ટ્રાય કર્યો વ્લોગ બનાવવાનું, વ્લોગ સ્ટાર્ટ પણ કરી દીધો હતો, પરંતુ ભાઈ કંઈ આગળ બની શક્યું નથી. કારણ કે કાલે અમારા કલેક્ટર સાથે નાની એવી મિટિંગ હતી, આજે પણ અમારી ડીડીઓ સાહેબ સાથે મિટિંગ છે. એટલે જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે. પરંતુ આપણે ભાઈ પહેલા સવારના પોડમાં એક રીલ્સ બનાવતા હોય છે, કોમેડી રીલ્સ. તો ચલો તાન ફટાફટ રીલ્સ બનાવી દઈએ. તો ચલો તાન ભાઈ, હું મારો કોસ્ચ્યુમ ચેન્જ કરી દઉં. તો મિત્રો, ફાઇનલી ભાઈ આપણે આપણા કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધા છે. અત્યારે હાલ બની ગયા છે ભાઈ આપણા સાબરકાંઠા જિલ્લાના આઈપીએસ બાવોજી. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાઈ, જોઈ લો, જિલ્લા પંચાયત હિંમતનગર. આજે ભાઈ આપણે મિટિંગ છે નાની એવી, તો જોઈએ ભાઈ મિટિંગમાં શું થાય છે, શું કેવું થાય છે. આપણા ડીડીઓ સાહેબનું પહેલી વાર મિટિંગ થઈ રહી છે ભાઈ. તો મિત્રો, આપણે ભાઈ આજે ડીડીઓ સાહેબ સાથે મુલાકાત કરી લીધી છે, બહુ મજા આવી ભાઈ. વિકાસ સપ્તાહ વિશે એમને બધું જણાવ્યું, અત્યારે હાલ સારા સારા કાર્યો પણ થઈ રહ્યા છે. અમારા ગામમાં પણ એ સાહેબ આવવા માટે કહેતા હતા, તો જોઈએ ભાઈ આવશે તો પાછા વ્લોગમાં તમને દર્શન થઈ જશે. બાકી વિકાસના કામો થશે, હા ગામના પણ વિકાસના કામો થશે, એટલે બહુ સારી વસ્તુ કહેવાય ભાઈ. તો અત્યારે હાલ અમે લોકો આવી ગયા છીએ ભાઈ પૂરી શાક ખાવા માટે. કેમ છો છોટું, મજામાં? હા. શું બનાવ્યું છે ભાઈ? પૂરી શાક. પૂરી શાક બનાવી છે. અહીંયા બીજા રસોઈયા છે. કેમ છો મોટા ભાઈ, મજામાં? હા મજામાં ભાઈ. શું બનાવ્યું છે સબ્જીમાં? પૂરી શાક. પૂરી શાક નહીં, કોરી સબ્જી ને રસાવાળી સબ્જી. કોરી સબ્જી ને રસાવાળી, એટલે સબ્જીમાં કોરીમાં કઈ સબ્જી છે? હાલમાં બટાકાની સબ્જી. આવો બટાકાની, એમ ને? સરસ સરસ. આપણે એક પ્લેટ લગાવી દે હળદર, બઢિયા, બરાબર. ગરમા ગરમ પૂરી અને ગરમા ગરમ સબ્જી. તો મિત્રો, જોઈ લો ભાઈ, પૂરી આવી ગઈ છે, રસાવાળી સબ્જી આવી ગઈ છે, બટાકાની પેસ્ટ આવી ગઈ છે, અને હાર્દિકભાઈ પણ તૈયાર થઈ ગયા. તૈયાર છો મોટા ભાઈ? તૈયાર તૈયાર, ભૂખ લાગી છે, પેટમાં બલારો બોલું છે. તો બલારો પૂરી શાકના ગાભા કાઢા. તમે પેલા ટેસ્ટ માં જણાવો યાર, બરોબર છે? કારણ કે પબ્લિક હું મતનગરની પબ્લિક ખાવા ગાજી આવે, એમને ખબર પડે કે ભાઈ કઈ જગ્યાએ સારી પૂરી શાક મળે છે. બઢિયા ટેસ્ટ છે એકદમ. પૂરી શાક તો મારો ભાઈ ખાઈ રહ્યો છે, પાછા બઢિયા પૂરી શાક છે. કોઈને ખાવી હોય આપડે હિંમતનગર ના આજુબાજુ ના હોય, હિંમતનગર કોઈ કામકાજ માટે આવ્યા હોય, તો કઈ જગ્યાએ આવવાનું પછી? જૂની જિલ્લા પંચાયત ની બહાર. તો મિત્રો, આપડે ભાઈ પૂરી શાક ખાઈ લીધી છે, મતલબ હાર્દિક કે પૂરી શાક ખાધી, હાર્દિક ભાઈ કેવી લાગી? બઢિયા લાગી ને? બઢિયા પૂરી હતી. હા, શાક પણ બઢિયા હતું, બરાબર. મજા આવી ખાવાની. હા, પેટમાં બોલતો બળ્યારો શાંત પડ્યો, બરાબર. મને પણ શાંતિ મળી. શાંતિ મળી છે. તો મિત્રો, અત્યારે હાલ અમે આવી જઈએ છીએ ઘેર. કાકા બા કાકા, અમે નઈ છે, અમે નઈ બાઈક લાયા. નઈ બાઈક લાયા? કોંગ્રેચ્યુલેશન્સ. અમન બતાવ દેશો છે. ઓય, તો મિત્રો અમારા છોટો કુમાર બાઈક લાયા છે. જોઈએ ભાઈ કેવી લાયા છે બાઈક. અરે ભાઈ, નાનુની સાયકલ ઉપર બેસી ગયા છે અને જોઈએ ભાઈ કે સાયકલ કેવી છે. ખરેખર નાનું બહુ મજા આવી રહી છે. નાનુ આવા જાય છે છોટું? તન સાયકલ ફાવસ કમ્પ્લીટ? ડબલ સવારી ફાવસ તને? ના, ડબલ સવારી નહીં ફાવતી. નહીં ફાવતી? લે લે, ના તન ફાવ દેની દેની આવા જાય. ના, મને નહીં ફાવતી. તન હું જમ રહ્યો છું. નહીં નહીં, મને નહીં આવતી સાયકલ, આવડત નહીં. એવું છે? તન હું થી મને કે જે આવી, મને વિડિયો ઉડાવવા નહીં આવતી. અલ્યા, તે વિડિયો મસ્ત ઉતરે છે ને. આવ આવું મોઢું કરે તો શેવું લાગે હે? મોઢું બતાવજો ને, કાવું નજીક આવજો, કાવું મોઢું બતાવજો નું. આ શેવું મોઢું દેખાય છે. તો મિત્રો, અત્યારે હાલ અમે લોકો જઈ રહ્યા છે ભાઈ મોડાસા નવરાત્રિમાં. આજે ભાઈ અચાનક જ પ્લાનિંગ બની ગયું છે નવરાત્રિમાં જવાનો, એટલે ફટાફટ રેડી થઈ ગયા છે. સરસ મજાનું જમવાનું પણ જમી લીધું અને જોઈએ ભાઈ કે નવરાત્રિમાં કેવી મજા આવે છે. તો મિત્રો, જોઈ લો ભાઈ, ગાડી તો અહીંયા પડી છે, XUV 700. તો ચલો આપણે અંદર બેસી જઈએ. તો મિત્રો, આપણે આવ્યા છીએ હરસિદ્ધિ ફાઇનાન્સમાં અને અહીંયા કલાકાર આવી ગયા છે, આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર ખુશ્બુબેન અરસોડિયા. તેમની સાથે આપણે નાની મુલાકાત કરીએ. આવો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, અમને આજે એક સુવર્ણ તક મળી છે ભાઈ ખુશ્બુબેન અરસોડિયાને મળવાની. જય શ્રી કૃષ્ણ મેડમ. જય માતાજી. અમારી એક ચેનલ છે હેલો ભાવિક, તેના વિશે બે શબ્દ કહો તો સારું. હેલો ભાવિક વિશે બસ એટલું કહેવા માગું છું કે યુટ્યુબમાં હેલો ભાવિક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે એમના બ્લોગ્સ જોઈ શકો છો અને ચેનલને જરૂરથી સપોર્ટ કરજો. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. જય માતાજી. તો ગાઈઝ, રમઝટમાં જવા માટે અમે લોકો બેસી ગયા છે થાર ગાડીમાં. આગળ બતાવો યાર મોટા ભાઈને આપણે.
મોટા ભાઈ બતાવો. હા મોટા ભાઈ શાંતિ હે ને? બસ મોજ બસ સવેલો બસ આપડે બસ બહુ મજા આવી રહી છે મિત્રો. થાર માં બેસીને જવાની બાકી તો મજબૂત એન્ટ્રી પાડવાની છે. સમજો મોટા ભાઈ બહુ મજબૂત આમ રોલ આપવાના છે ગુજરાત ના. ગુજરાતમાં આમ ગુજરાતમાં રીલ બધી વાયરલ થવી જોઈએ આપણે. મિત્રો રમઝટ નવરાત્રીમાં ભાઈ આપણે આજે તો આરતીનો લાભ લીધો. બહુ મજા આવી મિત્રો. પહેલીવાર આવો મોકો મળ્યો. મોકો મળ્યો બહુ મોટી વાત કહેવાના માટે. બાકી અત્યારે હાલ તો જુઓ ભાઈ પાછળ ચાલુ થઈ ગયો છે વરસાદ. એટલે રિમઝિમ કરતો વરસાદ. હા રિમઝિમ કરતો વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ ચાલુ થયું સાઉન્ડ ચાલુ થયું ભાઈ. તો જોઈએ ભાઈ વરસાદ રાહ પછી તમને થોડુંક બતાવીએ. જોઈ લો તારે સ્ટેડિયમ પણ બહુ ભીનું ભીનું થઈ ગયું છે. બાકી સાઉન્ડ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. વાતાવરણ થોડું બગાડી નાખ્યું છે આજે. મિત્રો આપણે ભાઈ આ થાર ગાડીમાં બેસવાનું છે. હા હા હું એન્ટ્રી પાડીએ માર ભાઈ. તો ચલો દાણ આપણે અંદર બેસી જઈએ ભાઈ થાર ગાડીમાં. કોલ નાખી લે સીટ. હાર્દિક તું 2005 માં બેહો. Thank you.